તે બધી નંદરી જાય, યશોમતી સુત કી કીર્તિ ગાય, સબહીન કે મન ભાયો. એટલે યશોમતી સુત કહેતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની કીર્તિ જે ગાય ને તેમને તો આમ આપી દે બધું હોય. એમાં સહુ પ્રભુના દર્શન માટે ગયા, સ્વયં શિવ શંકર પણ ગયા હતા. એમાં ઢાઢી ને ઢાઢણ, પેલા તો તે સ્વરૂપ શું છે, અહીં વૈષ્ણવનું ગામ છે એટલે વાંધો ને, એટલે અહીંયા તો ઢાઢણજી ઢાઢીજી કેમ કે બાકી તો નાયણ બાપા ક્યાંક જાય ને અહીંયા શું કે ખબર, ઢાઢી ઢાઢો. તેમને સ્વરૂપની ખબર નથી. શિંગાર થયા પછી અમે સાધારણ મનુષ્ય ન લાગે. શિંગાર કર્યા, શિંગાર ના હોય અને પછી તો તમે જે કયો, પણ શિંગાર થયા પછી તે ઢાઢીજી ને ઢાઢણજીનું સ્વરૂપ થઈ જાય. કોઈ પણ સ્વરૂપ ક્યારે કહેવાય? આપણે પ્રભુને પણ સ્વરૂપ કીધું છે ને, ઠાકોરજીના યાચક છીએ. એટલે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ને, એટલે નામ લખવાને બાને આવ્યા પ્રભુના દર્શન કરવા, પણ તોય વારો ન આવ્યો. એ કે આ એ નામ પછી લખી દેજો, એ કે અમારે પ્રભુના દર્શન કરવા, તમે એ કે પછી આવીજો. બધા ઢાઢીજી છે તે વેદનું રૂપ છે, સ્વરૂપ છે, અને ઢાઢણજી તે રૂચા શ્રુતિ શ્રુતિ શ્રુતિનું સ્વરૂપ છે. એટલે તે પડી નંદરી We'll be right back.
मोर दीदी गायु तो दीदी पर तेमनी साथे टेर करवा माटे टेरी होते दीदो टेरी के तरह खेवार हाले हो नमर वालजी बाबा के सुनी भाई टेरी में हाले हम टेरी पण दीधा अने गाय पाछी जेम तेम ने हो सोना ना सिंगरा वाले એટલે દીની ધનુ ધોરી ધુમરી અરુ ભંડાર ખુલાયો અરે રત્ન ખચી ઘરે જઈને કુંભકર્ણ ની કૃપામાં રહેવું એની કરતા અહીંયા કૃષ્ણની કૃપામાં ઝોલા ખાવા હું ખોટા પણ ઝોલા ભલે ખાવ પણ બંગાહા નો ખાવી ચેપી રોગ છે એક ખાઈને બીજા આવે રત્ન છકી ફગુ ઘર મંગલ સુયસ સુનાયે
ઠાકોર જી નું પ્રાગટ્ય છું ત્યારે સહુ આવી જા અને પૂછ્યું, અરે મૈયા એ ક્યાં હો, અરે ક્યાં ભયો, ત્યારે બધી જે સખીઓ હોય દાસીઓ નંદ ભવનની તેમણે કહ્યું, અરે એ તો લાલો ભયો, સુગર સાહેલી મિલ આવો ગાવો બજાવો મૃદંગ. સુગર હતા એ જેને પ્રભુમાં રસ હતો, આનંદ હતો, તે બધા અંદર આવતા રહ્યો, બાકી બધા નંદ ઉત્સવમાં બાઈને ઠેકડા મારો. નાથા બાપા નંદ બાબાનું સ્વરૂપ જોવા દે, એને ક્યાં બે બારો ટાઈવા છે આપણી ઘેરે, તો એને 500-500 રૂપિયા બક્ષિસ આપે છે. જય હો, આપણે મનોરથી નાથા બાપા દાઢી દાઢણને 500-500 રૂપિયા એવા બક્ષિસમાં આપ્યા છે. જય હો શ્રી વલ્લભાધીશ કી જય. અમાર 1100 રૂપિયા ગૌરવવાસી રંભાબેન હસ્તક રસિકભાઈ, 500 રૂપિયા રસિકભાઈ નાથાભાઈ, 1100 રૂપિયા ગૌડો પછી રંભાબેન હસ્તક અશોકભાઈ, 1100 રૂપિયા અશોકભાઈ નાથાભાઈ વેકરિયા, 1100 રૂપિયા નૈનાબેન અશોકભાઈ વેકરિયા, 1100 રૂપિયા ગોપીબેન અશોકભાઈ વેકરિયા, અને 1100 રૂપિયા પાર્થ અશોકભાઈ વેકરિયા ગુરુદેવની ભેટમાં દે. ભાઈ અરે દાઢણજી છે ને ગમી ના જાય ને કે મનુભાઈ ઓલો શોખ તો પેલા મને કયો. અમારે એક ભાઈ ને બકરી લઈ જાવી હતી બસમાં, બકરી બસમાં લઈ જાવી હતી, પણ કંડક્ટર બકરી લઈ જવા દે નહીં બસમાં. પછી એ ભાઈએ નક્કી કર્યું કે એક કામ કરી કે મારી માનો હાડલો છે ને કારો, એ બકરીને વટાડી દો. બકરીને કારો હાડલો વટાડીને બસમાં લઈ લીધી. બસ આવીને ઊભી રાખી, માસ્તરે પૂછ્યું આ કોણ છે, કે મારી માં છે. હે કે હા હાલો બે જાઓ, બે ગયા ને બસ આવી આગળ આવી જાતા બ્રેક મારી ઓસાનક ડ્રાઈવરે, એમાં બકરી લીડી કરી, લીડી કરી બ્રેક મારી લીંડી આવી આગળ. પણ આ કંડક્ટર આવીને પૂછ્યું કે એ ભાઈ તમારા બા ની માળા તૂટી, હે તમારા બા ની માળા તૂટી ગઈ. હાથમાં લીધી કંડક્ટર ને પૂછ્યું, હે તમારી બા ના પારા કેમ બહુ ફોસા છે. એ કે મારી બા 104 વર્ષના છે ને, આ પારા ફેરવી ફેરવી નૈયા છે ને ઘાઈ ગયા છે. હવે એક કામ કરો, આ પારા તમે લેતો તમારી મા ભલે ફેરવાઈ ગયા. શ્રી વલ્લભાધીશ કી સ્વામીજી પધારતા હતા અને આમથી આપણા પ્રભુ બંસરી બજાવતા બજાવતા પધારતા હતા. એટલે રમેશભાઈ પ્રભુએ સ્વામીજીનું રૂપ જોયું ને, એને કાયક થઈ ગયું, એને કાયક થઈ ગયું. જબ દેખી વૃષુ ભાન દુલારી તન મેં ઉઠી હૂપ, એની બાસુરિયા હાથ મેં રે ગઈ ફિર ન લગી ફૂક. પછી લાગે ભાવ લાગે, એટલે
કુંજે કુંજે ફરતી હતી, કૃષ્ણ ને રાધે મળતી હતી, અને બે મળીને પછી કેવી વાતો કરે, મીઠી મીઠી બંને મીઠી મીઠી વાતો કરતી હતી. ઢાઢીજી કે કેતા હતા એટલે કુંજે કુંજે કૃપા કરી.